આજકાલ સંબંધ કોઈ પણ હોય પરંતુ લાઈક ની કિંમત વધારે છે. પોસ્ટ કોઈ પણ હોય પરંતુ જો લાઈક વધારે ન આવે તો આ પોસ્ટ ની કિંમત શૂન્ય થઈ જાય છે. દરેક સંબંધ નો આધાર લાઈક પર છે, માટે લાઈક વધારે મળે તેના માટે લોકો ગમે તે કરવા તૈયાર થઈ જાય છે. રાજકોટના એક યુવકે વધારે લાઈક મેળવવા માટે જેલ જવાની નોબત આવી છે. ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ શખ્સ પર એક નજર કરો. હજુ આ યુવક 19 વર્ષનો છે. જિંદગીની શરૂઆત કરે તે પહેલા જ પોલીસ સ્ટેશનનો મહેમાન બન્યો છે. દેખાવથી સાદો અને સરળ લાગી રહેલો આ યુવક કોઈ રીઢો ગુનેગાર નથી, પરંતુ તેની એક ભૂલ તેને ભારે પડી છે. મોહમ્મદ સૈયદ જીલાણી, લાઈક માટે ખોટો ખેલ, વધારે લાઈક મેળવવાની લાલચ, ખુદ બદનામ થયો. રાજકોટમાં પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મામલે પોલીસે મહેસાણા જિલ્લાના એક ઈસમની ધરપકડ કરી છે. મોહમ્મદ જીલાણી નામના ઈસમ દ્વારા રાજકોટના જયપાલસિંહ રાણા નામના યુવાનનું ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક હેક કરાયું હતું, તેમજ તેમાંથી જયપાલના ફોટા ડિલીટ કરી પોતાના ફોટો અપલોડ કર્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ કૃત્ય કરનાર બીજું કોઈ નહીં પરંતુ જીલાણી છે, અને ગઈકાલે પોલીસે આ શખ્સને મહેસાણાથી ઝડપી લીધો. આ કામના આરોપીઓએ રેન્ડમલી એ ચેક કરતો હોય છે કે ઇન્સ્ટાગ્રામમાં કોનું લાઇક્સ વધારે છે, તે હિસાબથી જયપાલ સિરાના આ કામના ફરિયાદીના લાઇક્સ અને વ્યુઅર્સ વધારે હોય, પોસ્ટ વધારે હોય, તો એ પોતે આ હેક કરવાથી એ પોતાનું અકાઉન્ટ પોતે એ રીતે સાબિત કરવા છે કે અકાઉન્ટ એનું પોતાનું છે, એ હિસાબથી અને આ અકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક હેક કરી દીધેલ છે. તે બાબતે એના મોબાઈલમાં બધું પુરાવો પણ મળી આવેલ છે અને એના મોબાઈલ પણ કબજે કરવામાં આવેલ છે. લાઈક અને કોમેન્ટ્સ વધારવા માટે અલગ ખેલ. સોશિયલ મીડિયામાં લાઈક અને કોમેન્ટ્સ વધારવા માટે અજીબો ગરીબ કિમિયો સામે આવ્યો છે. તમારી ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ શખ્સે એવી ઘટનાને અંજામ આપ્યો કે પૂરા ગુજરાતમાં આ યુવક ચર્ચામાં છે. આ શખ્સની પૂરી કહાની કંઈક એવી છે કે રાજકોટના રહેવાસી જયપાલસિંહ રાણાનું સોશિયલ મીડિયામાં બનાવવામાં આવેલ એકાઉન્ટ હેક થઈ ગયું હતું, તેમજ તેમને જે ફોટો અને પોસ્ટ અપલોડ કર્યા હતા તે પણ ડિલીટ થઈ ગયા, અને તેની જગ્યાએ અન્ય યુવાનનો ફોટો આવી ગયો, જે અંગેની જયપાલ દ્વારા રાજકોટના પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી. ફરિયાદ થયા બાદ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા તપાસને આધારે ઊંઝા તાલુકાના ખાભર ગામેથી મોહમ્મદ જીલની યુવાનની ધરપકડ કરવામાં આવી, જેમાં પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મોહમ્મદ સોશિયલ મીડિયામાં લાઈક અને કોમેન્ટ્સ વધારવા માટે રાજકોટના યુવાનનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ હેક કરવામાં આવ્યું હતું, તેમજ આરોપી યુવાન સોશિયલ મીડિયામાં અલગ અલગ નામથી ઘણા બધા એકાઉન્ટ પણ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. હાલ રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા યુવાનની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીના પૂછપરછ દરમિયાન એના પોતાનો અકાઉન્ટ્સ છે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં સોશિયલ મીડિયામાં એક્ટિવ છે, અને તે બાબતે બીજો કોઈ ગુનો એના વિરુદ્ધમાં નોંધાયેલ નથી અને એનું પૂછપરછ ચાલુ છે. વધારે લાઈક માટે આવું ન કરતા. જી હા, આ કહાનીનો અંતિમ ભાગ છે. આજકાલ લાઈક પર બધું નિર્ભર કરે છે. લોકો એક લાઈકમાં દિલ પણ ભરી દે છે અને એક લાઈકમાં છૂટાછેડા પણ થઈ જાય છે. માટે મારી તમને એક સલાહ છે, તમે આવી લાઈકની દુનિયામાં ન પડતા. ટીવી સ્ક્રીન પર જોવા મળતા આ આરોપીની જેમ વધારે લાઈક મેળવવા માટે કોઈના એકાઉન્ટને હેક ન કરતા. જો કરશો તો તમારે પણ જેલ જવાની નોબત આવશે. હવે શું છે લાઈકની કિંમત? ગઈકાલે રાજકોટ સાયબર ક્રાઈમે મહેસાણાથી આરોપીને ઝડપી લીધો. આરોપીની ધરપકડ થતા તેની આબરૂ ગઈ છે. જીલાણી જેલમાં જતા તે બદનામ પર થયો છે અને હવે કદાચ અફસોસ થતો હશે, પરંતુ તેનો કોઈ મતલબ નથી. ક્રિમિનલ માટે કેમેરામેન ધવલ ગોંડલિયા સાથે ગૌતમ ભેડા, વીટીવી ન્યૂઝ.